कन्ना एजुकेशन कैंपस गोंडल ने यूट्यूब चैनल में धोरण 11 कॉमर्स ना बधा विद्यार्थीओनुं स्वागत छे। बधा ज विद्यार्थीओने रामावसरना जय मामादेव। मित्रों, धोरण 10 पछी तमे कॉमर्स विभाग सिलेक्ट करो, बहु सारी बात छे। कारण के कॉमर्स कर्या पछी एटली बधी ओपोर्च्युनिटी छे के कॉम्पिटिटिव एग्जाम नी अंदर विद्यार्थीओ मेजोरिटी सफल थाय छे। आ सिवाय विद्यार्थीओ जो धंधामां जोड़ाय तो धंधामां पण कॉमर्स एटलुं ज उपयोगी छे। मित्रों, धोरण 10 नी अंदर तमारे जे सब्जेक्ट आवता था एमांथी गुजराती अने अंग्रेजी आ बे सब्जेक्ट तमने 11 अने 12 नी अंदर पण आवे छे। आ सिवाय एकाउंट, स्टेटिस्टिक, बीए, बिजनेस एडमिनिस्ट्रेशन, इकोनॉमिक्स, एसपी एंड सीसी आ विषयों तमारे कॉमर्स नी अंदर भणवाना आवे छे। एमां एसपी सीसी सब्जेक्ट તમારે 11 અને 12 ની અંદર સંપૂર્ણપણે મારે ભણાવવાનો થાય છે। મિત્રો, નવા સબ્જેક્ટ છે, કોઈ ડર રાખવાની જરૂર નથી। કારણ કે આપણી તન્ના એજ્યુકેશન કેમ્પસની કોમર્સની જે ટીમ છે, વિદ્યાર્થીઓ પાછળ અથાગ મહેનત કરે છે, ખૂબ પ્રયત્ન કરે છે અને મેજોરિટી વિદ્યાર્થીઓ સફળ થાય છે। તો 11 કોમર્સ નો એસપીસીસી સબ્જેક્ટ મારે લેવાનો છે। તો પહેલા તો ખબર હોવી જોઈએ તમને કે આ આખો મીનિંગ શું છે, એસપીસીસી શું છે। તો આ સબ્જેક્ટ બે ભાગની અંદર વહેંચાયેલો છે, એસપી એન્ડ સીસી। એસપી સેક્રેટરિયલ પ્રેક્ટિસ, અને સીસી મીન્સ કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ, વાણિજ્યિક પત્ર વ્યવહાર। તો આ એસપીસીસી કેટલાને ખબર નથી કે આ શું છે એસપીસીસી, તો સેક્રેટરિયલ પ્રેક્ટિસ ક્યાંથી આવો શબ્દ આવ્યો? તો મિત્રો, સિક્રેટ ઉપરથી આવ્યો છે। સિક્રેટ એટલે ગુપ્ત, ઇંગ્લિશ ની અંદર સિક્રેટ એટલે ગુપ્ત, અને સેક્રેટરિયલ એટલે ગુપ્ત બાબતો રાખનાર, ગુપ્ત માહિતી નોંધનાર। કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ મીન્સ વાણિજ્યિક પત્ર વ્યવહાર, ધંધાને લગતા પત્ર વ્યવહાર। આપ સારી રીતે જાણો છો મિત્રો કે કોઈ વ્યક્તિ ધંધો લઈને જ્યારે બેઠો છે ત્યારે પોતે વસ્તુની ઇન્ક્વાયરી માટે પણ પત્ર લખતા હોય છે, ભલે અત્યારે ઈમેલ લખે છે પણ એ ઈમેલ એક પત્ર જ છે। વસ્તુનો ઓર્ડર આપવા માટે પત્ર લખે છે, વસ્તુની અંદર કંઈ પણ કમ્પ્લેન હોય તો કમ્પ્લેન લેટર લખે છે। તો આ છે વાણિજ્યિક પત્ર વ્યવહાર। વ્યક્તિ સવારે ઉઠે ત્યારથી આખા દિવસ દરમિયાન જે જે વસ્તુનો યુઝ કરે છે, સવારે ઉઠે ઉઠતા પહેલા પેસ્ટ લે છે, કોલગેટ પેસ્ટ હોય, પછી નાવાનો સાબુ છે, કપડાં પહેરે છે, પછી શૂઝ પહેરે છે, ચશ્માનો ઉપયોગ કરે છે, શૂઝ પહેરી અને બહાર જાય છે, વ્હીકલ લઈને જાય છે, વ્હીકલનો ઉપયોગ કરે છે, કાંઈ ને કાંઈ વસ્તુનો યુઝ કરે છે। તો આ બધી વસ્તુઓ શું છે આખરે? તો બધી વસ્તુઓમાં ખરીદનાર અને વેચનાર બંને છે, જે આપણે કોમર્સની અંદર ભણવાના છે। મિત્રો,
सेक्रेटरियल प्रेक्टिस एंड कॉमर्शियल कोरेस्पोंडेंस. सेक्रेटरियल प्रेक्टिस, सेक्रेटरियल प्रेक्टिस आखे आखो विभाग मित्रों सात चेप्टर नी अंदर वेचायेलो छे. अने कॉमर्शियल कोरेस्पोंडेंस आखा 11 कॉमर्स ना अभ्यासक्रम नी अंदर 8 चेप्टर नी अंदर वेचायेलो छे. एटले एसपी एंड सीसी, एसपी सीसी सब्जेक्ट मां कुल 15 चेप्टर नो कोर्स छे. 11 कॉमर्स नी अंदर 15 चेप्टर तमारे भणवाना थाय छे. एमां आपणे આજના આ ફર્સ્ટ લેક્ચર ની અંદર આ એસપીસીસી વિશે આખી બધા જ ચેપ્ટરો ની હું પૂર્વ ભૂમિકા તમને આપું છું. એસપીસીસી ની અંદર તો પહેલા લઈ એસપી, એસપી ની અંદર પહેલું ચેપ્ટર આવે છે કે સેક્રેટરી નો અર્થ અને પ્રકાર. સેક્રેટરી નો અર્થ અને પ્રકારો. પછી આવે છે સેકન્ડ ચેપ્ટર કંપની સેક્રેટરી. त्रीजु चेप्टर आवे छे कंपनी नी स्थापना विधि. चौथु चेप्टर आवे छे आवेदन पत्र मींस मेमोरेंडम ऑफ एसोसिएशन. पांचमु चेप्टर आवे छे नियमन पत्र मींस आर्टिकल्स ऑफ एसोसिएशन. छठु चेप्टर आवे छे विज्ञापन पत्र प्रोस्पेक्ट, विज्ञापन पत्र. અને સાતમું ચેપ્ટર આવે છે શેર મૂડી અને શેરના પ્રકારો. આવી રીતે એસપી વિભાગની અંદર કુલ સાત ચેપ્ટર તમારે 11 કોમર્સની અંદર ભણવાના થાય છે. લઈ આપણે થોડી થોડી પૂર્વ ભૂમિકા. સેક્રેટરી, તો કે સેક્રેટરી કોને કહેવાય? પહેલા જ આપણે લીધું કે સેક્રેટરી એટલે ગુપ્ત બાબતો નોંધનાર, ગુપ્ત માહિતી રાખનાર સેક્રેટરી. સેક્રેટરીના પ્રકારો, ખાનગી સેક્રેટરી છે, રાજકીય સેક્રેટરી છે, મંડળના સેક્રેટરી છે, કંપની સેક્રેટરી છે. કંપની સેક્રેટરીની અંદર બે પેટા પાર્ટ પડે છે. પહેલો પાર્ટ આવે છે સામાન્ય સેક્રેટરી અને સેકન્ડ પાર્ટ આવે છે વહીવટી સેક્રેટરી. આ બધા છે સેક્રેટરીના પ્રકારો. એ આપણે એસપીના પહેલા ચેપ્ટરની અંદર ભણશું. સેકન્ડ કંપની સેક્રેટરી. સેક્રેટરીના પ્રકારોમાં જે આપણે પહેલા પેટા બે પ્રકારો કીધા, કંપની સેક્રેટરી, કંપની સેક્રેટરીમાં સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી, તો એના વિશે આપણે વિગતવાર ભણશું કે એના ગુણો ક્યાં ક્યાં હોવા જોઈએ, એની લાયકાત કઈ કઈ હોવી જોઈએ. વર્તમાનની અંદર સીએસ કરેલી વ્યક્તિ, કંપની સેક્રેટરીનો કોર્સ કરેલી વ્યક્તિ, સીએસ જેવું જ છે. સીએસ કંપની સેક્રેટરી, એને કંપનીની અંદર જોબ મળે છે. પછી કંપનીની સ્થાપના વિધિ. સૌથી પહેલા એકાકી વેપારી હોય, કામકાજ વધતું ગયું, એકલો માણસ પહોંચી શકતો નથી, એમાંથી ભાગીદારી પેઢીનો જન્મ આપ્યો. ભાગીદારો બન્યા, ભાગીદારી પેઢીએ એ કંપની સ્વરૂપને જન્મ આપ્યો. તો કંપનીની સ્થાપના વિધિ, સ્થાપના પહેલા અને સ્થાપના પછીનો તબક્કો. પછી આવે છે આવેદન પત્ર. આવેદન પત્ર શું છે? તો કંપનીનો પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ એટલે આવેદન પત્ર. મેજોરિટી 11માં ની અંદર આપણે પૂછીએ છીએ કે આવેદન પત્ર એટલે શું? આવેદન પત્ર મીન્સ કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. એ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે શું? તો કે કંપનીનો પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ છે. તેમાં કંપનીએ પોતાની તમામ માહિતી સાચી રીતે નોંધવી પડે છે. એમાં જુદા જુદા પ્રકારની કલમ આવે છે. નામની કલમ છે, રજિસ્ટર ઓફિસની કલમ છે, ઉદ્દેશની કલમ છે, ધ્યેયની કલમ છે, મૂડીની કલમ છે, આ બધી કલમ આવે છે. પછી નિયમન પત્ર. કંપનીના નિયમન પત્ર મીન્સ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. કંપનીના તમામ પ્રકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મીન્સ 1956 નો જૂનો કંપની ધારો અને 2013 નો નવો કંપની ધારો, એને બંનેને આવરી અને કંપનીએ પોતાના સ્વૈચ્છિક રીતે જે નીતિ નિયમો બનાવ્યા છે એને નિયમન પત્ર કહેવામાં આવે છે. ત્યાર પછી વિજ્ઞાપન પત્ર. આ વિજ્ઞાપન પત્ર શું છે? જો કંપની મોટી હોય, શેર બહાર પાડે, તો લોકોને કેમ ખબર પડે કે આ નામની કંપની શેર બહાર પાડવા માંગે છે? તો એ કંપની છાપામાં જાહેરાત આપે છે, લોકોને શેર ખરીદવાનું અથવા તો ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપે છે, એને વિજ્ઞાપન પત્ર કહે છે. જાહેર જનતાને કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપતો લેખિત દસ્તાવેજ મીન્સ વિજ્ઞાપન પત્ર, પ્રોસ્પેક્ટ. શેર મૂડી અને શેરના પ્રકારો. શેર મૂડી શું છે? શેર શું છે? તો
કંપની તેની શેર મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચી નાખે છે. આ દરેક હિસ્સાને શેર કહેવામાં આવે છે. કંપનીની શેર મૂડી એ વિજ્ઞાપન પત્રની અંદર દર્શાવવી પડે છે. શેરના પ્રકારો છે, ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, વગેરે વગેરે. આ આપણે લીધી એસપીની પૂર્વ ભૂમિકા, અને હવે લઈએ આપણે સીસી કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ. કોમર્શિયલ કોરસ્પોન્ડન્સની અંદર ફર્સ્ટ ચેપ્ટર આવે છે માહિતી સંચાર અને તેની વિવિધ પદ્ધતિઓ. સેકન્ડ ચેપ્ટર આવે છે અસરકારક માહિતી અસરકારક પત્ર વ્યવહાર. ત્રીજું વાણિજ્યિક પત્રનું સ્વરૂપ. ચોથું વાણિજ્યિક પત્રનો બાહ્ય દેખાવ. પાંચમું પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો. છઠ્ઠું ચેપ્ટર ઓર્ડર આપતા, અમલ કરતા અને રદ કરતા પત્રો. સાતમું ચેપ્ટર આવે છે દાવા ફરિયાદ અને તેની પતાવટના પત્રો. અને આઠમું આર્થિક દરજ્જા અંગેના પત્રો તથા ઉઘરાણીના પત્રો. આપણે થોડો પૂર્વ ભૂમિકાની અંદર થોડીક માહિતી આપું. આ આઠે આઠ ચેપ્ટરની અંદર સીસી વિભાગના માહિતી સંચાર એટલે શું? તો માહિતી સંચાર એટલે માહિતીનું આદાન પ્રદાન, માહિતીની લેવડ દેવડ કરવી, માહિતીની આપલે કરવાની પ્રક્રિયા એટલે માહિતી સંચાર. માહિતી સંચારની જુદી જુદી પદ્ધતિઓ છે. એમાં લેખિત માહિતી સંચાર છે, મૌખિક માહિતી સંચાર છે. એક વ્યક્તિ બોલીને સામાપક્ષ તરફ માહિતી રજૂ કરે. પછી દ્રશ્ય માહિતી સંચાર, માત્ર જોઈ શકાય. પછી શ્રાવ્ય માહિતી સંચાર, માત્ર સાંભળી શકાય. પછી દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર, જોઈ શકાય અને સાંભળી પણ શકાય. દાખલા તરીકે ટીવીની અંદર આવતી જાહેરાત આપણે જોઈ શકીએ છીએ અને સાંભળી શકીએ છીએ. પછી મૌન માહિતી સંચાર, વ્યક્તિના હાવભાવ, આંખના ઇશારા વગેરે દ્વારા થતો માહિતી સંચાર. એટલે માહિતી સંચારના ચેપ્ટરમાં આટલી બાબત આપણે ભણવાની થાય છે. પછી અસરકારક માહિતી સંચાર, અસરકારક પત્ર વ્યવહાર. અસરકારક પત્ર વ્યવહાર, એમાં અસરકારક પત્ર વ્યવહારની અંદર પહેલા સંપૂર્ણ બ્લોક શૈલી હતી અને પછી સુધારેલું ફોર્મેટ આવ્યું. આપણે જ્યારે પત્રો શીખવાડશું, પત્રો ચાલુ કરશું, ત્યારે સંપૂર્ણ પત્રનું ફોર્મેટ આપણે સમજાવશું. પછી વાણિજ્યિક પત્રનું સ્વરૂપ. સ્વરૂપ એટલે દેખાવ. સ્વરૂપ એટલે દેખાવ. કેવું સ્વરૂપ હોય? તો આખે આખું જે ફોર્મેટ છે એ પણ આપણે જ્યારે પત્ર શરૂ કરીએ ત્યારે સમજાવશું. પછી આવે છે વાણિજ્યિક પત્રનો બાહ્ય દેખાવ. જે તમે રાઇટિંગ કરો છો એની અંદર શેનો ઉપયોગ કરો છો? તો પહેલા કાગળનું અંદરનું લખાણ, કાગળને તમે ગળી હાંસિયો રાખો છો, પછી વાળી અને પરબેડિયાની અંદર તમે મૂકો છો. આ બધી માહિતી આપણે ચોથા ચેપ્ટરની અંદર ભણશું. ત્યાર પછી હવે પત્રો શરૂ થાય છે પાંચમા ચેપ્ટરથી. સીસી વિભાગમાં 11મા ધોરણની અંદર પાંચમા ચેપ્ટરથી લેટર રાઇટિંગ ચાલુ થાય છે. પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો. કોઈ પણ એક વેપારી એને કોઈ વસ્તુની પરચેઝ કરવી છે, કોઈ વસ્તુ ખરીદવી છે, તો ડાયરેક્ટ વસ્તુ ખરીદી નહીં લે. પહેલા વસ્તુ વિશે પૂછપરછ કરશે. વેપારીને, વેચનાર વેપારીને વસ્તુની ઇન્કવાયરી કરશે. ઇન્કવાયરી કર્યા પછી વેચનાર વેપારી એનો પ્રત્યુત્તર આપશે. પ્રત્યુત્તર આપી અને એને જો યોગ્ય લાગે એ વેચનાર વેપારીના ભાવ, એના શરતો વગેરે બાબત જો યોગ્ય લાગે તો એ ઓર્ડર આપશે. છઠ્ઠા ચેપ્ટરની અંદર ઓર્ડર પત્રો પૂછાય છે કે ઓર્ડર આપશે. વસ્તુનો ઓર્ડર આપે છે વ્યક્તિ, એટલે વેચનાર વેપારી આ ઓર્ડરનો અમલ કરે છે. અને ઘણીવાર એવું બને કે માલનો સ્ટોક ગોડાઉનની અંદર પડ્યો છે, છતાં ભૂલથી સ્ટોર કીપરની ભૂલથી જો ઓર્ડર અપાઈ ગયો હોય તો એ ઓર્ડર રદ કરતો પણ પત્ર આ ચેપ્ટરની અંદર આપણે ભણવાનો થાય છે. અને ઘણીવાર એવું બને કે ભાઈ જો આકસ્મિક આપત્તિ આવી ગઈ તો વેચનાર વેપાર, દાખલા તરીકે અત્યારની પરિસ્થિતિ જો તો આ કોરોનાની પરિસ્થિતિ છે, તો આ પરિસ્થિતિની અંદર સૌથી પહેલા જ્યારે આપણે કોરોનાની શરૂઆત થઈ માર્ચ મહિનામાં, ત્યાર પહેલા જે ઓર્ડર અપાઈ ગયા હતા એ કામદારો જતા રહ્યા, રજા પડી ગઈ, 2-2.5 મહિના સુધી બધું બંધ થઈ ગયું, લોકડાઉન થઈ ગયું. તો એવા સંજોગોની અંદર વેચનાર વેપારી ઓર્ડર રદ કરે છે.
આ સિવાય બીજી પરિસ્થિતિ છે, પૂર છે, ધરતીકંપ છે, વાવાઝોડું છે, આવા સંજોગોની અંદર પણ, અથવા તો કામદારો હડતાલ ઉપર જાય એવા સંજોગોની અંદર પણ ઓર્ડર રદ કરવાની ફરજ પડે છે. એ ઓર્ડર રદ કરતા પત્રો પૂછાય છે. પછી દાવા ફરિયાદ, દાવો મીન્સ કે ફરિયાદ, કમ્પ્લેન લેટર અને તેની પતાવટના પત્રો. તો જ્યારે માલ મળી ગયો વેચનાર વેપારી પાસેથી, જ્યારે ખરીદનારને માલ મળી ગયો, એને રીસેલ કરવાનું છે, માલ વેચવાનો છે, તો એને કસ્ટમર તરફથી ફરિયાદ આવે છે. તો એવા સંજોગોની અંદર જેને માલ ખરીદ્યો છે એ વ્યક્તિ વેચનાર વેપારીને કમ્પ્લેન કરે છે અને વેચનાર વેપારી આ કમ્પ્લેનનું સોલ્યુશન કરે છે, સમાધાન કરે છે. એ ફરિયાદ પતાવટનો પત્ર. દાવા ફરિયાદ અને પતાવટના પત્રો પછીનું લાસ્ટ ચેપ્ટર આવે છે, આર્થિક દરજ્જો, પેઢીની ક્રેડિટ. આર્થિક દરજ્જા અંગેની માહિતી. કોઈ વેપારી એમનેમ ભરોસો નથી કરતો. જ્યારે ફર્સ્ટ ટાઈમ વેચનાર વેપારી પાસેથી માલ ખરીદવો હોય ખરીદનારે, ત્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે પહેલી વાર એન્ટ્રી હોય વેપારી પાસે, ત્યારે વેપારી ઓળખાણ માંગે છે. તમે કોઈ માર્કેટની અંદર નામાંકિત પેઢી હોય અથવા તો તમારી બેંકનો રેફરન્સ આપો, તો આ બધા પત્રો આર્થિક દરજ્જો કહેવામાં આવે છે. આર્થિક દરજ્જો મીન્સ પેઢીની ક્રેડિટ. અને ત્યાર પછી આવે છે ઉઘરાણીના પત્રો. વ્યક્તિ અત્યારે મેજોરિટી તમામ વસ્તુઓ શાક ઉપર વેચાણ થાય છે, ઉધાર વેચાણ થાય છે. અને શાક 15 દિવસની હોય, 30 દિવસની હોય, 45 દિવસની હોય કે 60 દિવસની હોય, જ્યારે શાક સમય મર્યાદા પૂરી થાય છે ત્યારે વેચનાર વેપારીને પૈસા ચૂકવવાના થાય છે. જો વેપારીને એકવાર ઇન્ફોર્મ કરે છે, સિમ્પલ ઇન્ફોર્મ કરે છે, એકવાર ઉઘરાણી પત્ર લખે છે, પછી ફરી પાછો પેમેન્ટ ના આવે તો સેકન્ડ ટાઈમ પણ ઉઘરાણી કરે છે, અને ત્રીજી વાર કડક ઉઘરાણી કરે છે, અને હાવ પૈસા ન આપી શકે એવી પરિસ્થિતિની અંદર હોય ત્યારે એને વકીલની નોટિસ પણ મોકલવામાં આવે છે. આ બધા પત્રો ઉઘરાણી પત્રોની અંદર આવે છે. મિત્રો, એસપી ની અંદર 7 ચેપ્ટર અને સીસી ની અંદર 8 ચેપ્ટર, એમ કુલ 15 ચેપ્ટરનો એસપી સીસી નો 11મા ધોરણનો કોર્સ આપણે ભણવાનો રહેશે. આ સિવાય જ્યારે આપણે મિત્રો ચેપ્ટર ચાલુ થાય ત્યારે દરેક ચેપ્ટર વખતે સંપૂર્ણ માહિતી આપણે આપશું વિડીયોની અંદર, અને જ્યારે ક્લાસરૂમની અંદર આપણે આ બધું મહામારી પૂરી થાય ત્યારે ક્લાસરૂમની અંદર આપણે સંપૂર્ણ વિગતો, જે વિદ્યાર્થીઓને વિડીયોની અંદર કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો આપણે સોલ્વ કરી દઈશું. જય મહાદેવ.